સર્વ અવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા સરદાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે સૌ ભક્તજનોને પોતાની સુમુદ્ર વાણીથી શિમ સત્સંગી જીવન ગ્રંથ રાજની કથાનું શ્રવણ કરાવી રહેલ વક્તા વિદ્વાન સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી સભામાં ઉપસ્થિત આપણા વડતાળ જુનાગઢ ગટપુર ત્રણેય દેશના ટેમ્પલ બોર્ડના ચેરમેનશ્રીઓ આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી વિદ્વાન ડોક્ટર સંતવલ્લુભ સ્વામીજી તેમજ ઉપસ્થિત વડીલ મોહન સ્વામીજી આદિક ઉપસ્થિત તમામ આદરણીય વિદ્વાન સૌ સંતો આ મહોત્સવને વિશે સર્વ પ્રકારે જેમણે સંતોને ખૂબ હૂંફ પૂરી પાડી છે એવા તમામ યશસ્વી યજમાન પરિવારશ્રીઓ રાજદ્વારીથી વધારેલા મહેમાનશ્રીઓ ઘણા બધા આગેવાન ભક્તો પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે ઉપસ્થિત તમામ ભક્તજનોને સર્વપ્રથમ અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ હમણાં સ્વામીશ્રીના મંડળના તમામ સંતોને ક્રમશઃ એમની કાર્ય પ્રણાલીકા પ્રમાણે એમને બિરદાવવામાં આવ્યા પણ છેલ્લા છ છ દિવસથી સભાનું જે સફળ સંચાલન કરી રહેલ છે એવા સ્વામી શ્રી જ્ઞાન જ્ઞાનસાગરદાસજી સ્વામીને અમુક હૃદયથી અહીંયા બોલાવવા ઈચ્છીએ છીએ માટે આ પધારો ત્યારે હમણાં ડોક્ટર સંત કહ્યું ને આ ઉત્સવ પધારો તમે બહુ વિવેકથી વિવેક થી સમજણ થી યથાવ્યો હરિભક્ત આ સમગ્ર સૃષ્ટિના કરતા કરતા એકમાત્ર માત્ર શ્રી હરિ છે એવું જે ભક્ત માને છે એને ક્યારેય વિઘ્ન થતું નથી ગયા વર્ષે સરદાર ખાતે જયારે અમારે આવવાનું થયું ડિસેમ્બર મહિનામાં એ વખતે સભા મંડપમાં ઘરસભા હતી અને ઘરસભામાં વક્તા મહોદય એક વાત કરી કે સંપ્રદાયના ઇતિહાસમાં ક્યારેય ન ઉજવાણો હોય એવો ઉત્સવ આપણે શ્રી સ્વામિનારાયણ મંદિર સરદાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉજવવો છે એમણે બહુ કોન્ફિડન્સથી વાત કરી હતી પછી આપ સૌ જાણો છો એ પ્રમાણે દેશકાળ નબળા એવા ઘણા બધા શંકા કુશંકા તર્ક કુતર્ક થયા મનમાં પણ કરતા કરતા શ્રી હરિ છે અને વચનામૃતમાં શ્રીજી મહારાજ એવું કહે કે જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય જેટલામાં ભગવાન શ્રી હરિનો પ્રતાપ એટલામાં ભગવાન શ્રી હરિને વરેલા સંતનો પ્રતાપ તો એ વચને કરીને શ્રી હરિએ સ્વામીજીનો સંકલ્પ પૂર્ણ કર્યો છે અને આપણે બધા એના સાક્ષી છીએ પણ કોઈ પણ વાતની અંદર એક કન્ડિશન હોય જ આપણે કોઈ પણ જ્યારે કંપનીનું બ્રોશર જોઈએ ને એમાં નાનકડી એવી એક ફુદરડી હોય એમાં લખ્યું હોય કન્ડિશન્સ એપ્લાય દરેક વસ્તુમાં એ કન્ડિશન્સ હોય છે કોઈ પણ સંત જ્યારે વાત કરે પણ એ સંત કેવળ ને કેવળ પરમેશ્વરની પ્રસન્નતાના અર્થે કરે અને કોઈ પણ પ્રકારના પોતાના ઉપસવાના માધ્યમ વગેરે દ્વારા ન કરે તો નિશ્ચય કાર્યને વિશે શ્રીહરિ ભરતા હોય છે હમણાં સંત સ્વામીજીએ બહુ સરસ બધી ઘણી બધી વાતો વર્ણવી છે હરિપ્રકાશ શાસ્ત્રીજી સાળંગપુરથી પધાર્યા એમણે પણ વ્યાખ્યાનવાળાની અંદર ઘણા બધા જે પ્રસંગો વર્ણવ્યા અને જે વાત મુદ્દાની લીધી છે તે બધી વાતો સાર્થક છે અમે બહુ હૃદયથી આ મહોત્સવમાં પધાર્યા છીએ અમે આજે ચોક્કસ એવું કહેવા માગીએ છીએ કે શ્રી સ્વામિનારાયણ મંદિર સરદાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો જે પ્રસંગ એ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે એવો આ ઉત્સવ છે સ્વામિનારાયણ સંપ્રદાય છે ને કમ્પ્લીટ પેકેજ છે શ્રીજી મહારાજે કોઈ વાતની ખામી નથી રાખી આમાં યોગ ધારણા ધ્યાન તપશ્ચર્યા ભક્તિ માળા સેવા આદિ તમામ કલ્પોથી આ સંપ્રદાય સમૃદ્ધ છે ભગવાન શ્રી હરિ નીલકંઠ વર્ણિના રૂપમાં સમગ્ર ભારત વર્ષનું વિચરણ કરીને જે સારું સારું શ્રેષ્ઠ શ્રેષ્ઠ બાબતો હતી તે મહારાજે લીધી કળિયુગમાં ભક્તો સહેજે સહેજે ભગવાનનું ભજન કરી શકે એવી વ્યવસ્થાઓ એવી શ્રી હરિ કરી છે આ સત્સંગ નૈતિકતાની પરાકાષ્ઠા સમાનનો આ સત્સંગ છે આ સત્સંગની અંદર ભગવાન શ્રીહરી આ પણ અક્ષર મુક્તો જેવા ભક્તોની આપણને પ્રાપ્તિ અપાવી છે અને એકવી દ્રષ્ટાંતો છે આપણે જે કથા સાંભળીએ છીએ એ શ્રીમદ સત્સંગી જીવન કે જે ત્રિકાળદર્શી મહાન પંડિત સતાનંદ મુનિએ કેવળ શ્રીહરિની કરુણાથી આ ગ્રંથ લખીને આપણને આપ્યો છે આ ગ્રંથના વારે વારે શ્રવણ કરવાથી વર્ણાશ્રમને વિશે વર્તતા જે જનો છે તે જે ઈપ્સિત કામના કરશે તે તમામે તમામ કામનાઓ આ ગ્રંથના શ્રવણે કરીને ભગવાન શ્રી હરિ પૂર્ણ કરશે એવો ગ્રંથનો પ્રતાપ છે જે ઈચ્છ છે તે પ્રાપ્ત કરશે જે નિષ્કામજનો છે તે એકાંતિકી ભક્તિને પ્રાપ્ત કરશે જે જ્ઞાનાર્થી છે જ્ઞાનને પ્રાપ્ત કરશે વૈરાગ્યાર્થી વૈરાગ્યને પ્રાપ્ત કરશે ભક્ત્યાર્થી ભક્તિને પ્રાપ્ત કરશે એવો આ દિવ્ય ગ્રંથ અને સ્વામીશ્રીએ લગભગ ત્રણસો કરતા પણ શ્રીમ સત્સંગી જીવન ગ્રંથની પારાયણો કરી છે આ ગ્રંથ એમને ઈદમ થઈ ગયો છે ઈદમ અડધી રાત્રે પણ સ્વામીશ્રીને જો કહેવામાં આવે તો સ્વામીજી અસ્ખલિત પ્રવાહમાં શ્રીમદ સત્સંગી જીવનની ગ્રંથની કહા કથા કરી શકે એવા સમર્થ સંત આપણી પાસે છે સામાન્ય રીતે આધુનિક યુગમાં આપણી યાદ શક્તિ થોડી થોડી ક્ષણિત થતી જતી હોય એટલે લગભગ આશરો લેવો પડે કંઈક આઈપેડનો કંઈક નોટબુકનો બરાબર સ્વામીજી હું છેલ્લા બે ચાર દિવસથી જોઉં છું કોઈ પણ પ્રકારની નોટબુક કે કોઈ પણ પ્રકારનું આઈપેડ કે કોઈ પ્રકારની વ્યવસ્થા વગર સ્વામીજી ઇદમ એના ભગવાન જે એને વિચાર સુજાડે છે એ પ્રમાણે બોલે છે માટે વાત લોકોને સ્પર્શે છે માટે આ સભા મંડપ ભરેલો ને ભરેલો છે અન્યથા શું થાય કે મૂર્તિ પ્રતિષ્ઠા ને એટલે લગભગ સભા ઓછી થઈ જાય પણ આજે સંચાલકે મને વાત કરી કે આજે દિવ્ય સાકોસો ઉજવણો અને બે લાખ કરતાં પણ વધારે ભક્તોએ એ સાકોસોનો મહાપ્રસાદ માણીને મહાસુખિયા થયા છે એના માટે યશ કોઈને દેવો હોય તો નિશ્ચય આ મહોત્સવનો આયોજક પ્રેરક અને ખૂબ ઉદાર હૃદયના જે છે એવા નિત્ય સ્વરૂપ સ્વામીને આપણે યશ દેવો પડે એના હૃદયમાં ઉદારતા ભરેલી છે એને સંપ્રદાયનું ખૂબ એક બળ છે અને એ સંપ્રદાયનું દાજ પણ છે કે આ સંપ્રદાય કેમે કરીને આગળ આવે લગભગ લગભગ આ મંડળ દ્વારા સંપ્રદાયનું એ ટુ ઝી જેટલા પણ આપણે જો વિચાર કરીએ બધી જ બાબતમાં આ મંડળ પારંગત છે કે સંગીત હોય કે શાસ્ત્ર હોય કે પછી કથા વાર્તા હોય કે ભવ્ય આયોજનો હોય અહીંયા કોઈ વાતની જેને કહેવાય ને આપણને ક્યાંય ઉણપ ન દેખાય બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હોય તો મ્યુઝિક પાછું ટેમ્પો ને જગાડનારું મ્યુઝિક એ બધી ઝીણી ઝીણી વસ્તુનું આયોજન પાછું એક કે ખરી ભગત જે જે સેવા કરે છે અને ભગવાનની કૃપાથી આપ સૌ દાતાશ્રીઓ પણ સ્વામીજીને એવા મળ્યા છો કે કોઈ પણ વસ્તુની આશા અને અપેક્ષા રાખ્યા વગર આપ આપણી સેવા કરો છો આ બહુ મોટી વાત છે કળિયુગમાં તો આ વિશે શું છે યશ લેવા માટે લોકો પોતાનું દાન આપતા હોય છે કેવળ પોતાની કીર્તિને વધારવા સારું દાન આપતા હોય છે ત્યારે શાસ્ત્ર એમ કે છે કે એ જે દાન હોય છે ને એનું ફળ કેવલ આ લોક પૂરતું સીમિત હોય છે એ કંઈ પરલોકમાં કામ આવતું નથી પણ તમે સ્વામીશ્રીના વચને જે દાન આપ્યું છે ને એ દાન વડે કરીને આ લોકને વિશે સત્સંગની વૃદ્ધિ તો થશે જ પણ નિશ્ચય તમારા દાનના પ્રતાપે તમારા કુળનું કલ્યાણ થશે એ મહારાજની કૃપાના આપશો અધિકારી થશે શ્રીજી મહારાજ કે સત્ય ને અસત્ય બધી વાતો શાસ્ત્રમાં બતાવેલી હોય છે પણ કોઈ વિદ્વાનના કોઈ પંડિતના કોઈ જ્ઞાનીના મુખેથી જ્યારે સાંભળીએ છીએ ને ત્યારે જ આપણને વાતનો મર્મ સમજાતો હોય છે શ્રીજી મહારાજ કે જેને મોક્ષનો ખપ નથી ને એને ન તો સંતની કે ન તો શાસ્ત્રની કોઈ વાત કામ લાગતી નથી અને તમે બધા ભાગ્યશાળી એટલા માટે છો તમે બધા મોક્ષના ખપવાળા છો સવારથી થી લઈને મોડી રાત સુધી આ સભા મંડપમાં બેસીને કશુંક પ્રાપ્ત કરવા માટે આવ્યા છો અને ભાગ્યશાળી છો કે બંને દેશ ગાદીના સંતો તમારી સમક્ષ ઉપસ્થિત તમને આશીર્વાદ દેવા માટે આવ્યા છે અને વાલા ભક્તો ગૌરવ લેવા જેવી વાત છે એ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવદેશ ગાદી હોય કે અમદાવાદ શ્રી નરનારાયણ દેવદેશ ગાદી હોય આજે ભુજ પ્રદેશ પણ સંતો પધાર્યા છે આ સંતોની અંદર શ્રીજી મહારાજે પોતાનું ઐશ્વર્ય મૂક્યું છે કેમ કે સંતો પર શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન ત્યારે આ સંતો આપણી પાસે છે અહીંયા ડોક્ટર સંત વલ્લભ સ્વામી જેવા છે આવા કર્મઠ દેવ સ્વામી જેવા ચેરમેન છે હું લગભગ એક એકનું વર્ણન કરવા જવું ને તો કદાચ અડધો કલાકથી ઉપર સમજ જતો રહે આપણા પ્રસાદીના સ્થાનોને સાચવનારા સંતો છે ભક્તજનોને જમાડીને એમને સત્સંગમાં આગળ વધારવાવાળા વાળા સંતો છે આપણી પાસે આપણી પાસે વડીલ સંતોની પરંપરા જોઈએ તો આપણને ખ્યાલ આવે કે સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી થઈ ગયા વિરસદના એ એવા બધા મહાન સંતો થઈ ગયા ખાલી દ્રષ્ટાંત માટે કહું છું એ સત્સંગમાં ગામડામાં સત્સંગ કરવા માટે વિચરણ કરવા જાય ને તો દિવસે ઠાકોરજીનું રસોડું કરે ભક્તોનું રસોડું કરે ભક્તો માટે માલપુડા પાડે સાંજે કથા વાર્તાએ કરે અને પોતાનું કર્મ પણ કરે અને એમ કરીને આ સત્સંગ છે ને આવા મહાન સંતોના એક અદ્ભુત પ્રતાપને લઈને આ જામ્યો ત્યારે આ કોઈ સામાન્ય વાત નથી આ ભવ્યતા જે દેખાય છે એ કઈ લોકાર્ષણ માટે નથી આમાંથી ગુણ એટલો લઈને જવો જોઈએ કે કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ કે જે સ્વયં પ્રગટ શ્રી હરિ આ પૃથ્વી પર પ્રગટ્યા એમણે જે સંપ્રદાયની જે વિરાસત આ સંતોને આપી છે એ સંતોએ એ વિરાસતને ઉજળી કરી છે ભગવાન સ્વામિનારાયણને પાંચસો પરમહંસોનો દાખડો આ સંતોએ સફળ કર્યો છે એટલો ગુણ લઈને જશો ને તો પણ શ્રીજી મહારાજ બહુ રાજી થશે ત્યારે વાલા ભક્તો સમય ઘણો થયો છે સંચાલકશ્રીએ કહ્યું કે આપણી પાસે યજમાનો ઘણા છે નો ડાઉટ તમે બધા બહુ નિષ્કામ ભાવથી સેવા કરો છો તમને કોઈ નામનાની અપેક્ષા નથી પણ એ અમારું કર્તવ્ય બને છે કે જે ભક્ત જેને જે પ્રમાણે સેવા કરી હોય ને એને યથાયોગ્ય તે પ્રમાણે એની એને બિરદાવવા જોઈએ એના બાળકોમાં એ રૂડા સંસ્કાર આવે એને જોઈને બીજા ભક્તને એવું થાય કે આપણે પણ સત્સંગમાં સેવા કરીએ આશરે પાંચ હજાર કરતાં પણ વધારે ભક્તજનોએ આમાં સેવા યજ્ઞમાં પોતાનું નામ નોંધાયું છે પોતાની સેવાઓ આપી છે ત્યારે અમે હૃદયથી આપ સૌની સેવાને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ આ મહોત્સવમાં તન મન અને ધન ત્રણેયનું કોમ્બિનેશન છે તનતોડ મહેનત કરીને સંતો ભક્તોએ આ મહોત્સવની જે શોભા વધારી છે તદુપરાંત મનોમન નિત્ય પ્રત્યે ભગવાનને પ્રાર્થના કરીને માળા કરીને અનુષ્ઠાનો કરીને ભગવાને પ્રાર્થના કરી છે આ મહોત્સવને દીપાવજો અને એટલા માટે શ્રીજી મહારાજે આવનારા ટાળીને આ છે બાકી આપણે બહુ સારા નથી હો અત્યારે પણ સ્વામીજી ભગવાન શ્રી હરિની એવી કૃપા છે કે આપણો ઉત્સવ ઘણો બધો સાંગો પાંગ પાર પડી રહ્યો છે કેવળ ને કેવળ શ્રી હરિની કૃપા છે માટે આપશો ભક્તજનો કાયમ આ પ્રમાણે જોડાઈ રહેજો કોઈ પણ સંત માટે ભાવ થાય સ્વાભાવિક છે પણ સ્વામીજીએ પોતાના જીવન દરમિયાન પોતાના કાર્ય દરમિયાન સાબિત કરી બતાવ્યું છે અને એક વિશ્વાસ એક ટ્રસ્ટ સંપાદિત કર્યો છે અને ટ્રસ્ટ અને વિશ્વાસના કારણે આજે તમે બધા જોડાયેલા છો તમે બધા શ્રદ્ધાથી સ્વામીજી સાથે જોડાયેલા રહેશો તો આવા અનેક સરદાર જેવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગો આ સંપ્રદાયને વિશે કાયમ થતા રહેશે એવી અમને પૂરેપૂરી શ્રદ્ધા અને છે વિશ્વાસ ભગવાન સ્વામિનારાયણ આજ પ્રમાણે આપણી પાસેથી કાર્યો કરાવતા રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના અસ્તુ હજી બે દિવસ છીએ જ્યાં જ્યાં મોકો મળશે અમારું કામ ઓલી ખાલી જગ્યા પૂરવાનું છે તો જ્યારે જ્યારે જરૂર પડશે સંચાલક શ્રી અમને કહેશે અમે આપને સંબોધીશું જય સ્વામિનારાયણ અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઈક કરે અને શેર karna મત ભૂલીએ સબસ્ક્રાઇબ કરે સરદાર કથા ચેનલ કો ઓર Bell icon પર click karna મત ભૂલીએ